નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપ્પી. મિત્રો, આજે આપણે 8 ઓક્ટોબર 2022 થી 15 ઓક્ટોબર 2022 સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 2 જોઈશું. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. તાજેતરમાં સમાજવાદી પાર્ટીના સુપ્રીમો જેમનું નિધન થયું તેમનું નામ શું હતું? મુલાયમસિંહ યાદવ. મુલાયમસિંહ યાદવના નિધન પર ઉત્તર પ્રદેશમાં કેટલા દિવસનો રાજકીય શોક જાહેર રહેશે? તો 3 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશના કેટલી વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે? તો ઉત્તર પ્રદેશમાં ટોટલ 3 વાર મુલાયમસિંહ યાદવ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે બિનગાંધીવાદી વિચારધારા વગરના વ્યક્તિ 100 વર્ષના ઇતિહાસ બાદ કોને બનાવવામાં આવશે? તો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને બનાવવામાં આવશે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ વર્ષ 2022ના ગ્લોબલ હંગર ઇન્ડેક્સના રિપોર્ટ પ્રમાણે ભારત કયા ક્રમે છે? મિત્રો, યાદ રાખજો, 107માં નંબર ઉપર આવે છે. આ વખતે ભારત ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રિપોર્ટમાં 107માં ક્રમે છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ વર્ષ 2022માં કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? ટોટલ 121 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ભારત 107માં ક્રમે છે. દર વર્ષે વર્લ્ડ પોસ્ટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 9 ઓક્ટોબરના રોજ. દેશનું સર્વપ્રથમ 24 કલાક સૌર ઉર્જા વાપરતું ગામ કયું બન્યું? તો સૂર્ય મંદિર, જે મોઢેરાનું સૂર્ય મંદિર છે તે 24 કલાક સૌર ઉર્જા વાપરતું ગામ બન્યું છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો? 90મો. 37મી નેશનલ ગેમ્સ 2023માં ક્યાં યોજાશે? આજે 36મી નેશનલ ગેમ્સ આપણા ગુજરાતમાં યોજાઈ, એમ 37મી નેશનલ ગેમ્સ ગોવામાં યોજવામાં આવશે. સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું તાજેતરમાં નિધન થયું. તેમના અંતિમ સંસ્કાર ક્યાં કરવામાં આવ્યા છે? પૈતૃક ગામ સેફઈમાં કરવામાં આવ્યા છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ દેશના કેટલામાં ચીફ જસ્ટિસ બનશે? તો 50માં ચીફ જસ્ટિસ બનશે. ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદે કોની નિમણૂક થઈ? આ ક્વેશ્ચન મિત્રો, જેમાં રોજર બિન્નીની નિમણૂક કરવાની વાત ચાલી રહી છે, એટલે કે આ પ્રશ્ન આપણે કેન્સલ રાખીશું. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલ લોકનું અનાવરણ ક્યાં કર્યું? મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરે. 36મો રાષ્ટ્રીય ખેલ મહોત્સવ સમાપન સમારંભ ક્યાં થયો? સુરતમાં થયો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યો. સમાપન સમારોહ છે મિત્રો, યાદ રાખજો. કેરળના સાજન પ્રકાશ શ્રેષ્ઠ પુરુષ એથ્લેટ રહ્યા. કર્ણાટકની હાસિકા રામચંદ્ર શ્રેષ્ઠ મહિલા એથ્લેટી. મહારાષ્ટ્ર શ્રેષ્ઠ રાજ્યમાં સર્વિસીસ સતત 4થા વર્ષે ટ્રોફી જીતી. ગુજરાત 49 મેડલ્સ સાથે 12મા ક્રમે રહ્યું. તેમજ ગુજરાતના મેડલ્સ જોઈએ તો ગુજરાતના ટોટલ 17 ગોલ્ડ, 15 સિલ્વર અને 21 બ્રોન્ઝ સાથે કુલ 49 મેડલ્સ ગુજરાતે મેળવ્યા છે. અને ગુજરાત કયા ક્રમે રહ્યું છે? તો ગુજરાતનો જે ક્રમ છે 12મા ક્રમે, ગુજરાત 49 મેડલ્સ સાથે 12મા ક્રમે રહ્યું છે. વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક ક્યાં બન્યો? હરિયાણામાં ગુરુગ્રામ ખાતે. ભારતના ચૂંટણી પંચના નેશનલ આઇકોન તરીકે કોને જાહેર કરવામાં આવ્યા? અભિનેતા પંકજ ત્રિપાઠીને. યુવા લેખકોને માર્ગદર્શન આપવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કઈ યોજના? 2 ઓક્ટોબર 2022ના રોજ શિક્ષણ મંત્રાલય ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી યુવા 2.0. કયા રાજ્યની સરકારે 4થી વધુ સંતાન હશે તો સરકારી સુવિધા નહીં આપવાનો નિર્ણય કર્યો છે? મણિપુર રાજ્ય સરકારે. ભારત સહિત વિશ્વમાં કઈ તારીખે વિશ્વ રીંચ દિવસ તરીકે મનાવાશે? 12 ઓક્ટોબરના રોજ. તાજેતરમાં ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા શ્રેષ્ઠ પુરુષ ગોલકીપર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? પીઆર શ્રીજેશની. તાજેતરમાં કયા દેશની લેખિકા એનોક્સને સાહિત્ય માટે 2022નો નોબેલ પુરસ્કાર મળ્યો? ફ્રાન્સની લેખિકાને. તાજેતરમાં અલ્ટ્રામેન ઇન્ડિયાનું બિરુદ કોણે જીત્યું છે? કર્નલ સ્વરૂપસિંહ કુંતલે. તાજેતરમાં ગતિશક્તિ પોર્ટલ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ગુજરાત. તાજેતરમાં કયા શહેરમાં રાજ્યના કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની પરિષદનું આયોજન કરવામાં આવ્યું? એકતાનગરમાં.
તાજેતરમાં કયા રાજ્યમાં એક શાકાહારી મગરનું મૃત્યુ થયું છે? કેરળ રાજ્યમાં. પંકજ મિત્તલ કયા રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? તો રાજસ્થાન હાઈકોર્ટના. તાજેતરમાં પીએમ ડિવાઇન યોજના જે સમાચારોમાં રહી તે કયા ક્ષેત્રમાં વિકાસના ઉદ્દેશ્ય સાથે સંબંધિત છે? તો ઉત્તર પૂર્વના ક્ષેત્રના વિકાસના ઉદ્દેશ્ય સાથે સંબંધિત છે. તાજેતરમાં નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં મહાકાલ લોક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું? તો મધ્યપ્રદેશમાં. તાજેતરમાં કયા ગ્રહના સૌથી મોટા ચંદ્ર ટાઇટનના અભ્યાસ માટે નાસા દ્વારા 2027માં ડ્રેગન ફ્લાય રોટર ક્રાફ્ટ લોન્ચ કરવામાં આવશે? તો શનિ ગ્રહના સૌથી મોટા ચંદ્ર ટાઇટનના અભ્યાસ માટે. તાજેતરમાં 36મી નેશનલ ગેમ્સમાં કઈ ટીમ પહેલા સ્થાન પર રહી છે? તો સેવા ટીમ. તાજેતરમાં વિશ્વ માનક દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? 14 ઓક્ટોબરના રોજ. દર વર્ષે વિશ્વ દ્રષ્ટિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 13 ઓક્ટોબરના રોજ. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યના મહાકાલેશ્વર મંદિરના પ્રથમ તબક્કાના મહાકાલ લોક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું? તો મધ્યપ્રદેશ રાજ્યમાં. કયા મંત્રાલય દ્વારા કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ પર નજર રાખવા માટે 9 સભ્યોના ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી? તો પર્યાવરણ મંત્રાલય દ્વારા. તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિત કોણે તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા? તો જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ. તાજેતરમાં ચોથી હેલી ઇન્ડિયા સમિટ 2022નું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા. ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ. તાજેતરમાં અમિત શાહે કયા રાજ્યના સારણ જિલ્લામાં જયપ્રકાશ નારાયણની 14 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું? બિહારમાં. તાજેતરમાં કોના દ્વારા લખનૌમાં ઇન્ડિયન રોડ કોંગ્રેસનું ઉદઘાટન કરવામાં આવ્યું? નીતિન ગડકરી દ્વારા. તાજેતરમાં કેન્દ્ર સરકારે શેમાં નવી વેપન સિસ્ટમના શાખા બનાવવાની મંજૂરી આપી? ઇન્ડિયન એરફોર્સમાં. અને તાજેતરમાં સાયન્સ અને એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડના નવા સચિવ કોણ બન્યું? ડૉક્ટર અખિલેશ ગુપ્તા. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.